ફાઈઝરે કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ માટેની ટ્રાયલ પણ શરૂ કરી દીધી છે. નમસ્કાર, ખબરશેર ડોટ કોમ પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. વેક્સિનેશન ડ્રાઈવ જયારે ચાલી રહી છે ત્યારે બધાના મગજમાં એક સવાલ એ પણ આવી રહ્યો છે કે આ જે વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહી છે, ચાલો વેક્સિનની અસર 6 મહિના પછી પૂરી થઈ ગઈ, પછી શું? ફરી આપણે વેક્સિન લેવાની થશે? વેલ, આ બધાની વચ્ચે સાયન્ટિસ્ટ લોકો તો કામધંધે લાગી જ ગયા છે. જી હા, તમને કહી દઉં કે અલગ અલગ બ્રાન્ડની ત્રીજા ડોઝ માટેની તૈયારી જે છે એના માટેની સાયન્ટિસ્ટ લોકોએ તૈયારી શરૂ કરી દીધી છે. ફાઈઝરે કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ માટેની ટ્રાયલ પણ શરૂ કરી દીધી છે. બીટા વેરિયન્ટ જે છે એના માટે ખાસ વેક્સિન જે છે એના માટે ટ્રાયલ પણ અલગથી કરવામાં આવશે, અને બુસ્ટર ડોઝને અલગ અલગ બ્રાન્ડની વેક્સિન આપવી કે કેવી રીતે, એક વેક્સિન આની એક વેક્સિન પહેલાની એ આપી શકાય કે કેમ, એના વિશે પણ ટ્રાયલ જે છે શરૂ કરવામાં આવી છે. હવે સામાન્ય રીતે લોકોને સવાલ એ છે કે ભાઈ આ એક વખત લીધી એટલે આપણું કામ પતી ગયું? નહીં બોસ, કદાચ આવનારા દિવસમાં આપણે ફરી રિપીટ કરવું પડે, કારણ કે જે રીતે આપણે અમુક વેક્સિનેશન જે છે એ નિયમિત કરતા રહીએ તો આપણા માટે ખૂબ હિતાવહ છે, એવી જ રીતે આનું પણ કદાચ વેક્સિનેશન સતત કરાવતા રહેવું એ આપણા માટે હિતાવહ રહેશે. વેક્સિનેશન કરાવી લેજો, કારણ કે આવનારા દિવસમાં કદાચ ગવર્મેન્ટ એવો નિયમ બનાવે કે જેણે વેક્સિન કર્યું હશે એને જ આ મળશે, એને જ અહીંયા પ્રવેશ મળશે, તેને જ આ પ્રકારની જગા પર આ પ્રકારના લાભ મળશે, તો ત્યારે તમે છેલ્લી ઘડીએ દોડશો તો કદાચ તમે મોડા પડશો. મેક શ્યોર વેક્સિનેશન ડ્રાઈવ ચાલે છે, એમાં ઝડપથી હવે તો ખાસા એવા, ગુજરાત સરકાર તો લગભગ 3.5 લાખની એવરેજમાં દરરોજ વેક્સિનેશન કરી રહી છે, તો એનો લાભ લેવાનું ભૂલતા નહીં. બીજું, વેક્સિનેશન જે છે એ ડ્રાઈવ જ્યારે ચાલી રહી છે, વાયરસ પોતાનું કામ પણ કરી રહ્યું છે, મ્યુટન્ટ્સ બનાવી રહ્યું છે અને એના વર્ઝન્સ જે છે અલગ અલગ બનતા જાય છે, ત્યારે તમને ખ્યાલ હોય તો કે સ્વાઇન ફ્લૂ જે છે એને તમે ધ્યાનમાં રાખ્યું હોય તો જોજો, તમે દર વર્ષે એક સિઝનમાં એ આવે છે અને દર વર્ષે થાય છે એવું કે એનું ગત સિઝનમાં જે વાયરસ હોય એની દવા જે છે એ બનાવવામાં આવતી હોય છે અને પછી નેક્સ્ટ સિઝનમાં એની ક્યોર જે છે કરવામાં આવતી હોય છે. એટલે વાયરસના ફ્લૂના વર્ઝન્સના આધાર પર એની ક્યોર જે છે શોધાતી હોય છે. સેમ આવું કદાચ આપણે કોરોનામાં ધારી શકીએ કે એમાં પણ દર વખતે વેરિયન્ટ્સ બદલાય, વેરિયન્ટ્સને આધારે એની વેક્સિન બને અને એ વેક્સિન આપણે લેવાની સ્થિતિ આવે અને કદાચ આપણી રૂટીન લાઈફમાં એ વણાય પણ જાય, જ્યાં સુધી કોરોના માટે હર્ડ ઇમ્યુનિટી જે છે એ માનવજાત વિકસિત નથી કરી લેતું. તો આ બધા પ્રકારની સિચ્યુએશનની વચ્ચે રિસર્ચર્સ જે છે ખાસી એવી મહેનત કરી રહ્યા છે અને તમને કહું કે આ જે વેક્સિન છે લાંબો સમય ચાલશે કે ટૂંક સમય માટે ચાલશે, તો એના માટે તમને કહી દઉં કે વૈજ્ઞાનિકો અલગ અલગ ટેકનોલોજીથી બનતી વેક્સિન બાબતે અસર પણ એની અલગ અલગ હોય છે. જેમ કે દુનિયાની સૌથી જે પેલી કહેવાય ને એફિકેસી જેની સ્ટ્રોંગ છે એવી મોડર્નના, ફાઈઝર, બાયોન એન્ટેક જે છે એની વેક્સિન જે છે એ mRNA મોલિક્યુલ્સ પર આધારિત છે. હવે આ જે છે જે ઇનએક્ટિવેટેડ વાયરસ છે એના આધાર પર ચીનની સિનોફાર્મ વેક્સિનની અસર જે છે એ ઓછું કરી શકે છે, એટલે કે તમે એનો પ્રભાવ ઘટાડી શકશો વેક્સિન વડે વાયરસનો. આવું ઘણું બધું રિસર્ચ ચાલી રહ્યું છે, જોઈએ આવનારા દિવસમાં શું થાય છે. ફરીથી મળીશું આજ રીતે ખબર છે .com પર. થેન્ક યુ સો મચ.